સમાચારના પ્રાયોજક છે બ્યુટી ઝોન ફર્સ્ટ ફ્લોર બિઝનેસ વર્લ્ડ શોપિંગ સેન્ટર જલારામ મંદિર કે સામને ડીસા બ્યુટી ઝોન રખે આપકો હિટ એન્ડ ફિટ સ્વચ્છતા દિવસની કરાઈ ઉજવણી બાળકો તેમજ ગ્રામજનોને સ્વચ્છતા જાળવણી માટે અપાયું માર્ગદર્શન દવાના બિન અધિકૃત રીતે ઓનલાઈન તથા વેચાણ સામે ડીસાના દવાના વિક્રેતાઓએ પણ માંડ્યો મોરચો ડીસા કેમિસ્ટ એસોસિએશને નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી નોંધાવ્યો ઉગ્ર વિરોધ ઉત્તરાયણ પ્રસંગે પતંગની કાતિલ દોરીથી અબોલ પક્ષીઓને બચાવવા વન વિભાગે જિલ્લામાં વિવિધ સ્થળે યોજી રેલીઓ પક્ષીઓની રક્ષા માટે જનજાગૃતિ કેળવવાના તંત્રના પ્રયાસોને વ્યાપક આવકાર હવે જોઈએ સમાચાર વિગતવાર આજે મંગળવાર અને આવતીકાલ બુધવારે બેંકો એલઆઈસી પોસ્ટ બીએસએનએલ અને આંગણવાડીઓ સાથે જોડાયેલા કર્મચારીઓ દ્વારા બેંકોના ખાનગીકરણ સહિત 8 જેટલા મુદ્દાઓને લઈને 2 દિવસની હડતાળનું એલાન અપાયું છે 2 દિવસની આ દેશવ્યાપી હડતાળમાં પોસ્ટ ઓફિસના કર્મચારીઓ પણ જોડાયા હોય પાલનપુરની મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે આજે પોસ્ટના કર્મચારીઓએ નવી સ્કીમના અમલના વિરોધમાં અને જૂની પેન્શન સ્કીમ ચાલુ રાખવા જેવા મુદ્દાઓને લઈ સૂત્રોચ્ચાર કર્યા હતા જ્યારે એલઆઈસી કર્મચારીઓ પણ રેલી યોજી તેમનો વિરોધ નોંધાવ્યો હતો બનાસકાંઠાની સરકારી બેંકોના કર્મચારીઓએ પણ બેંકોના ખાનગીકરણના વિરોધમાં આજે કામથી અળગા રહી હડતાળમાં જોડાતા બેંકોનું કામકાજ ઠપ થઈ ગયું હતું બેંક કર્મચારીઓની હડતાળના પગલે વેપારીઓના લાખો રૂપિયાના ક્લિયરિંગના કામકાજ 2 દિવસ સુધી અટવાઈ જાય અને વીમાધારકો પણ 2 દિવસ સુધી અટવાય તેવી સ્થિતિ સર્જાઈ છે જોકે હડતાળિયા કર્મચારીઓએ તેમનું આંદોલન નિર્ધારિત રીતે જ ચાલુ રાખવાની મક્કમતા વ્યક્ત કરી હતી પ્રશ્ન એ છે કે જે આ ઓલ ઇન્ડિયા લેવલે હડતાલ પડેલી છે 8-9 એમાં જે 1-4-2004થી આપણી જે નવી સ્કીમ છે ને એમાં બધાને સામેલ કરેલા હતા પણ એ નવી જે સ્કીમ છે એમાં બધાને નુકસાન જ જાય છે એટલે જે જૂની પેન્શન સ્કીમ છે એને પાછા લાવો તે જેથી આવનાર પોતાનું ઘર બહાર બધું સંભાળી શકે નવા પેન્શનમાં ઓલરેડી નુકસાન જ છે એટલે અમે સરકારને એ કહેવા જઈ રહ્યા છીએ કે અમારી માગણીઓ છે એ અમને સંતોષપૂર્વક અમારી માગણીને માન આપો બનાસકાંઠાના ખેડૂતોને વેઠવી પડતી સમસ્યાઓ સંદર્ભે ભારતીય કિસાન સંઘ દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું સરકાર પ્રતિ વર્ષ ખેડૂતોના ખાતામાં પ્રતિ એકર 10,000 રૂપિયા જમા કરાવે કૃષિને લગતી ચીજવસ્તુઓ પરનો જીએસટી રદ કરાય પાક વીમાની રકમની ત્વરિત ચુકવણી કરવી અછતની પરિસ્થિતિમાં ખેતીને બચાવવા સિંચાઈનું પાણી આપવું અને ટેકાના ભાવે ખરીદવામાં આવેલ મગફળીની રકમની ચુકવણી તત્કાલ કરવા જેવી વિવિધ માંગણીઓ સાથે ભારતીય કિસાન સંઘના અગ્રણીઓએ આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ત્વરિત કાર્યવાહી કરવાની માંગણી કરી હતી આજે સમગ્ર ગુજરાતભરની અંદર ભારતીય કિસાન સંઘ દ્વારા આયોજિત કાર્યક્રમ છે તમામ વડા મથકોએ આજે આવેદનપત્ર આપવાના છે દરેક જિલ્લાએ તો પાલનપુર મુકામે બનાસકાંઠા જિલ્લા ભારતીય કિસાન સંઘ તરફથી આજે અમે બધા આવેદનપત્ર આપવા માટે ઉપસ્થિત થયા છીએ અમારો મુખ્ય મુદ્દો એવો છે કે ગુજરાતની અંદર જે દેવા નાબૂદીની વાતો ચાલે છે પણ એવા અમુક જ ખેડૂતોને લાભ થાય છે માટે અમારી માંગ સૌથી ઉગ્ર માંગ એ છે કે ગુજરાતના તમામ ખેડૂતોને લાભ થાય એવું વિચારી સરકાર અને દરેક ખેડૂતના ખાતામાં એકર દીઠ 10,000 રૂપિયા જો નાખવામાં આવે એકર દીઠ એટલે કે સરકાર મર્યાદા નક્કી કરી અને દરેક ખેડૂતને ફાયદો થાય એવું વિચારે તો તમામ પ્રમાણિક ખેડૂતોને લાભ થશે સમગ્ર ગુજરાતભરના ખેડૂતોને લાભ થશે બાકી દેવા નાબૂદીની વાતો કરી અને અમુક જ જૂજ જે લોકો પૈસા ભરતા નથી એવા અમુક લોકોને ફાયદો થાય એના કરતાં પ્રમાણિકપણે વિચારી અને ગુજરાતભરના તમામ ખેડૂતોને લાભ થાય એવું સરકાર વિચારે એવી અમારી આજે ઉગ્ર માંગ છે અમારી બાબરની બાહોશ મનાતી પોલીસ બાબર નજીકના ખેતરપાળ દાદાના મંદિર અને બાબરના શક્તિનગરમાં આવેલ ગોગા મહારાજના મંદિરમાં તાજેતરમાં જ થયેલ ચોરીઓનો ભેદ હજુ ઉકેલી શકી નથી
ત્યાં વધુ એક મંદિરને તસ્કરોએ નિશાન બનાવતા નગરજનોમાં ફફડાટ ફેલાવા સાથે લોકોની ધાર્મિક લાગણી પણ દુભાતા નગરજનોમાં પોલીસ સામે ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ છે. ભાભર હાઈવે ઉપર આવેલા નાગણેશ્વરી માતાજીના મંદિરમાં ઘૂસી ગયેલા અજાણ્યા તસ્કરો આ મંદિરની દાનપેટી તોડી દાનપેટીમાં પડેલી રોકડ રકમની ચોરી કરી ગયા છે. ભાભરમાં એક અઠવાડિયામાં જ ચોરીનો ત્રીજો બનાવ બનતા નગરજનોમાં ફફડાટ ફેલાઈ ગયો છે અને ધાર્મિક સ્થળોમાં ચોરીની ઉપરાઉપરી ઘટનાઓથી વિફરેલા નગરજનોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે. ત્યારે નાગણેશ્વરી માતાના મંદિરના પૂજારીએ પણ પોલીસ આ ઘટનામાં સંડોવાયેલા તત્વોને ઝડપી લઈ યોગ્ય નસીહત કરે તેવી માંગણી કરી હતી. ક્યારે થઈ? આજ રાત્રે. કેટલા પૈસા લઈ ગયા? શું તોડ્યું છે? 1000 થી 1500 દોન પેટીમાં. 1000 થી 1500 નો અંદાજ. ત્રીજી વખત બનાવ બન્યો. બનાસકાંઠા જિલ્લામાં ચોરીની વધતી જતી ઘટનાઓ વચ્ચે દિયોદર તાલુકાના ડુચકવાડા ગામે પણ ખેતરમાં લગાવેલ વીજ ડીપીમાંથી ઓઇલની ચોરી થઈ ગઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ રાત્રિના સુમારે ડુચકવાડા ગામના ચેલાભાઈ હરિભાઈ ચૌધરીના ખેતરમાં ઘૂસી ગયેલા કોઈ ઈસમોએ ઓરડીનું તાળું તોડી ખાલી કેરબાની ચોરી કર્યા બાદ ખેતરમાં લગાવેલ ડીપીમાંથી 10,800 રૂપિયાની કિંમતના 100 લિટર ઓઇલની ચોરી કરી આ શખ્સો ફરાર થઈ ગયા હતા. આ મામલે ખેતર માલિકે દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી આ ઘટના અંગે ભારે રોષ ઠાલવ્યો હતો. અમે માતાજીના મંદિરે ગયા હતા. માતાજીની અંદર અમારા 4 કારબા ડીઝલના હતા, ખાલી કમ એમાં એક કારબો હતો નહીં. અમને થોડીક શક પડી કે અમારા કારબા કોણ લઈ જ્યું છે. અમે આજુબાજુમાં પૂછપરછ કરી એટલે અમને કોઈ જાણ ના મળી. એમ કરતા કરતા અમે મારી ડીપી બાજુ ગયા તો ડીપીએથી અંદરના ટેપો પડતા જોયા એટલે ડીપીને અમે નક્કી કર્યું કે આ ડીપીનું તેલ ચોરાય લાગે છે. ત્યાં પડતા પડતા અમે ગયા એટલે રોડ પાસે અમને 4 કારબા મળ્યા. 4 કારબા મળતા અમે તાજેતર પોલીસ સ્ટેશનને જાણ કરી કે અમારું ડીપીનું ઓઇલ ચોરાયેલ છે. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી હોય રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસારની શરૂઆત કરી દેવાય છે. ત્યારે છેલ્લા 5 વર્ષ દરમિયાન મોદી સરકાર દ્વારા કઈ કઈ લોક ઉપયોગી યોજનાઓ અમલી બનાવવામાં આવી છે અને તેનો લોકોએ કેવી રીતે લાભ લેવો તે અંગે ભાજપની અટલ સેના પણ કામે લાગી ગઈ છે. આજે ડીસા ખાતેની હિન્દુ ધર્મશાળામાં અટલ સેના અને બનાસકાંઠા ભાજપ મહિલા મોરચાની બહેનોએ એકત્રિત થઈ સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવા માટે સંકલ્પ કર્યો હતો. આ પ્રસંગે મહિલા મોરચાની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. જિલ્લા લેવલે આજે ભારતીય જનતા પાર્ટીની એક હિસ્સો એવી અટલ સેનાની બેઠક રાખવામાં આવી હતી, જ્યાં બનાસકાંઠા જિલ્લાની તમામ બહેનો અહીંયા હાજર રહી હતી હોદ્દેદાર. અને નરેન્દ્રભાઈ મોદીએ જે જે યોજનાઓ બહાર પાડી છે ને, જે આ 5 વર્ષના જે કેન્દ્ર સરકારે કામ કર્યા છે, તે યોજનાઓની સમજ આ બહેનોને આપી અને એ બહેનો થકી ગામડે ગામડે અને દરેક ક્ષેત્રમાં સોશિયલ મીડિયા દ્વારા અને બહેનો દ્વારા તે યોજનાઓનો વધારે ને વધારે બહોળો એવો પ્રચાર થાય તેના માટે તેમને સમજ આપી અને આજે આ બેઠક રાખવામાં આવી હતી. અને મોટા પ્રમાણમાં અહીંયા બહેનો હાજરી આપી અને એ સાબિત કર્યું છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપી રહી છે. 2019માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં આપણા ભારત માતા એ વિશ્વગુરુના પરમ વૈભવે પહોંચે એવી અપેક્ષા સાથે આ બહેનો અમારી સાથે જોડાઈ અને અહીંયા એકત્રિત થઈને ખૂબ જ સારી રીતે અમને પ્રોત્સાહન પૂરું પાડ્યું અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ છે અને આગળ પણ એ લોકો તેને વિકાસની વરેલી પાર્ટીને સમર્થન આપે છે એવું ઉદ્બોધન કરી અને આજે અહીં એકત્રિત થઈ હતી. હવે સમય છે વિરામનો, વિરામ બાદ જોઈશું. રાજ્યકક્ષાના ગણતંત્ર દિન પર્વની ઉજવણીને યજમાન બનેલા બનાસકાંઠામાં ગામે ગામ સ્વચ્છતા દિવસની કરાઈ ઉજવણી. બાળકો તેમજ ગ્રામજનોને સ્વચ્છતા જાળવણી માટે અપાયું માર્ગદર્શન. દવાના બિનઅધિકૃત રીતે ઓનલાઈન થતા વેચાણ સામે ડીસાના દવાના વિક્રેતાઓએ પણ માંડ્યો મોરચો. ડીસા કેમિસ્ટ એસોસિએશને નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી નોંધાવ્યો ઉગ્ર વિરોધ. ઉત્તરાયણ પ્રસંગે પતંગની કાતિલ દોરીથી અબોલ પક્ષીઓને બચાવવા વન વિભાગે જિલ્લામાં વિવિધ સ્થળે યોજી રેલીઓ. પક્ષીઓની રક્ષા માટે જનજાગૃતિ કેળવવાના તંત્રના પ્રયાસોને વ્યાપક આવકાર. તો જોતા રહો બિકેનિસ ચેનલ.
એન્જલ. हमेशा ब्यूटी रहने के लिए हमारे पास है ब्यूटी जोन. ब्यूटी जोन जहां मिलेगी आपको एक साथ हर ब्रांडेड कंपनी की सारी कॉस्मेटिक प्रोडक्ट, स्किन केयर प्रोडक्ट, हेयर केयर प्रोडक्ट, ऑल ब्रांडेड परफ्यूम, हॉजियरी आइटम और ब्यूटी पार्लर के लिए ब्यूटी सलून मशीनरी एंड एसेसरीज. फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर जलाराम मंदिर के सामने डीसा. ब्यूटी जोन रखे आपको ही 10 फिट. नमस्ते शैलेश भाई. आओ आओ जिग्नेश भाई. अरे पूजा बेटा मेहमानों मड़े चा नास्तो लाओ. ए हाँ दादाजी. अरे અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન શ્રી રામ ચોક ગાંધી ચોકની બાજુમાં. આજે સ્વચ્છતા દિવસની ઉજવણી અંતર્ગત સ્વચ્છતા જાળવણી માટે જન જાગૃતિ કેળવવા જિલ્લાના તમામ ગામોમાં સ્વચ્છતા દિવસની ઉજવણી કરાઈ હતી. ત્યારે જિલ્લા કલેક્ટરની સૂચના મુજબ ધારેરા ખાતેના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી બીએમ ગુર્જરે પણ આજે ધાનેરા તાલુકાની તમામ 127 પ્રાથમિક શાળાઓમાં સ્વચ્છતા દિવસની ઉજવણીનો આદેશ કરી આજે વિવિધ શાળાઓની રૂબરૂ મુલાકાત લઈ બાળકો તેમજ શિક્ષકોને સરકારના અભિગમ પ્રમાણે બાળકો નાનપણથી જ સ્વચ્છતાના આગ્રહી બની શાળા ઘર અને ગામને ચોખ્ખું રાખે તે માટે સંકલ્પ લેવડાવ્યા હતા. ધાનેરા તાલુકાના ધાખા ગામની શાળાના બાળકોએ પણ ગામની તમામ શેરીઓમાં ફરી લોકોને જાગૃત કરવાના પ્રયાસો કર્યા હતા. આજે જિલ્લાના તમામ ગામોની શાળાઓમાં નિબંધ ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધા જેવા કાર્યક્રમો યોજી બાળકોને સ્વચ્છતા જાળવણી માટે માર્ગદર્શન અપાયું હતું. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાની અંદર આવેલ તમામ પ્રાથમિક શાળાઓની અંદર સવારથી લઈને સાંજ સુધી સ્વચ્છતા દિન નિમિત્તે સમગ્ર શાળાઓની શેરીઓની મહોલ્લાની સફાઈ કરવા માટેનો એક કાર્યક્રમ સરકારશ્રી દ્વારા જે નક્કી કરવામાં આવેલ હતો તે માટેનું આયોજન તાલુકાની અંદર તમામ શાળાઓમાં શિક્ષક મિત્રો દ્વારા કરવામાં આવ્યું છે અને લોકોની અંદર સ્વચ્છતા વિશેના ગુણો વિકસે, સ્વચ્છતા તેમના જીવનની અંદર કેળવાય તે માટે બાળકો મારફતે સંકલ્પ પણ લેવામાં આવેલ હતો. દરેક ઘર, સમાજ, મહોલ્લો, શેરી આ તમામ ચીજવસ્તુઓની નિયમિત સફાઈ થાય અને બાળકોની અંદર પણ સ્વચ્છતાના ગુણો વિકસે એના માટે દરેક શાળાની અંદર પ્રાર્થના કાર્યક્રમની અંદર આ સ્વચ્છતા વિશેની 2-4 વાતો થાય અને બાળકોની અંદર આવનારા ભારતનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ બને એના માટેના સરાહનીય પ્રયાસો કરવામાં આવે છે. અને સરકારશ્રીનો જે અભિગમ છે સ્વચ્છતા અંગેનો માન્ય વડાપ્રધાન આદરણીય મોદી સાહેબના નેતૃત્વની જે આ ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે અને દરેક ગામ સુધી, દરેક શાળા સુધી, દરેક સમાજ સુધી એનો સંદેશો ફેલાઈ રહ્યો છે અને લોકોની અંદર સ્વચ્છતાના ગુણોને ઉજાગર કરવામાં આવી રહ્યા છે. આ વર્ષે શિયાળો તેનો અસલી મિજાજ બતાવી રહ્યો છે અને બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક માસથી કડકડતી ઠંડીનો દોર ચાલી રહ્યો હોય લોકો પણ ઠંડીનો આનંદ ઉઠાવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા ગિરિમથક માઉન્ટ આબુમાં પણ ઠંડીની અસરને પગલે કર્ફ્યુ જેવો માહોલ સર્જાઈ ગયો છે. બનાસકાંઠા જિલ્લાની સરહદને અડીને આવેલું માઉન્ટ આબુ એક સુંદર પર્યટન સ્થળ છે અને આ સ્થળ પર વર્ષે દહાડે લાખોની સંખ્યામાં સહેલાણીઓ આવતા હોય છે. અહીંની ખૂબસૂરત આબોહવાની સાથે સાથે સુંદર વાદીઓ પણ દૂર દૂરના પર્યટકોને આકર્ષી રહી છે. ત્યારે આ વર્ષે પડી રહેલી હાર થીજવતી ઠંડીના લીધે માઉન્ટ આબુમાં પણ તાપમાનનો પારો 0 નીચે પહોંચી જતા માઉન્ટ આબુ થીજાઈ ગયું છે.
અરવલ્લીની સુંદર ગિરિમાળામાં વસેલા માઉન્ટ આબુમાં પણ છેલ્લા એક મહિનાથી જબરજસ્ત ઠંડી પડી રહી છે અને અત્યારે તો તાપમાનનો પારો શૂન્ય સુધી પહોંચી જતા માઉન્ટ આબુમાં કેટલાક સ્થળો પર બરફની આછી પાતળી પરત પણ જામી ચૂકી છે. બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા રાજસ્થાનના માઉન્ટ આબુમાં અત્યારે તાપમાનનો પારો શૂન્યથી નીચે પહોંચી જતા માઉન્ટ આબુ ઠંડીથી ઠૂંઠાઈ ગયું છે. અત્યારે માઉન્ટ આબુમાં ઠેર ઠેર બરફની ચાદરો જોવા મળી રહી છે. પહેલી સવારથી જ અહીં જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયેલું જોવા મળી રહ્યું છે. માઉન્ટ આબુમાં તાપમાનનો પારો એકદમ નીચે ગગડી જતા તેની અસર જનજીવન પર પણ જોવા મળી રહી છે. કડકડતી ઠંડીના લીધે માઉન્ટ આબુમાં જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. અમારા સંવાદદાતા હરીશ ઠાકોર માઉન્ટ આબુમાં અત્યારે કેવી પરિસ્થિતિ છે તેનો આંખો દેખ્યો હાલ બતાવશે. રાજસ્થાનમાં આવેલા માઉન્ટ આબુને રાજસ્થાનનું કશ્મીર માનવામાં આવે છે અને આ વર્ષે વધુ પડતી ઠંડીના કારણે રાજસ્થાનમાં અત્યારે તાપમાનનો પારો ઝીરોથી નીચે પહોંચી જતા માઉન્ટ આબુનું જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ચૂક્યું છે. સામાન્ય રીતે સહેલાણીઓથી ભરપૂર રહેતું માઉન્ટ આબુ સ્થળ અત્યારે ખાલી ખમ જોવા મળી રહ્યું છે. અત્યારે સવારના 8:30 વાગ્યાનો સમય થઈ ગયો હોવા છતાં અત્યારે અમારી ટીમ નક્કી લેક ઝીલ પર પહોંચી છે, જ્યાં તમે જોઈ શકો છો બોટિંગ અને સહેલાણીઓથી ભરપૂર લોકો હોવા છતાં અત્યારે આ આખો વિસ્તાર ઠંડીના કારણે સૂમસામ જોવા મળી રહ્યો છે અને આવું ને આવું સમગ્ર દિવસ દરમિયાન અત્યારે જોવા મળ્યું છે. અને એનું માત્ર એકને એક જ કારણ છે, તો તે છે ઠંડી. અત્યારે માઉન્ટ આબુમાં એકદમ હાર્ડ જેવી ઠંડી પડી રહી છે અને ઠેર ઠેર બરફની ચાદરો બિછાઈ ગઈ છે. ત્યારે અત્યારે પણ માઉન્ટ આબુ એકદમ સૂમસામ વિસ્તાર થઈ ગયો છે. લગભગ અત્યારે સવારના 8:30 વાગ્યાનો સમય થઈ ગયો છે. નક્કી લેક ઝીલ પણ એકદમ ખાલી ખમ જોવા મળી રહી છે. અહીં કોઈ પણ સહેલાણી જોવા નથી મળી રહ્યા. સામાન્ય રીતે માઉન્ટ આબુની આ ઝીલ અમને પણ અત્યારે બોલતા બહુ ઠંડીના કારણે ખૂબ જ તકલીફ પડી રહી છે. અને માઉન્ટ આબુમાં અત્યારે તાપમાનનો પારો લગભગ 0 થી 2 ડિગ્રીની વચ્ચે જોવા મળી રહ્યો છે. બનાસકાંઠાના આદિવાસી વિસ્તારમાં ઉચ્ચ શિક્ષણની જોત જલાવનાર અમીગઢ ખાતેની સરકારી વિનયન કોલેજ નેક મૂલ્યાંકન માટે ક્વોલિફાઈડ થયા બાદ ગત સોમવારે નેકની ટીમે અમીગઢ આર્ટ્સ કોલેજની પ્રત્યક્ષ મુલાકાત લઈ આ કોલેજની ભૌતિક સુવિધાઓ તેમજ શૈક્ષણિક ગુણવત્તાનું પણ પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. અમીરગઢની સરકારી વિનયન કોલેજના આચાર્ય ડોક્ટર નરેશભાઈ ચૌધરીએ સોમવારે સવારે અમીરગઢ કોલેજ સંકુલ પર આવી પહોંચેલી નેકની ટીમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આ મુલાકાત દરમિયાન નેક ટીમના સભ્યો એવા ઓરિસ્સાના ડોક્ટર પટનાયક, પંજાબના ડોક્ટર નરેન્દ્ર ડોગરા તેમજ મહારાષ્ટ્રના ડોક્ટર દિલીપ ધાણંગે અમીરગઢ આર્ટ્સ કોલેજના વિવિધ વિભાગો, કમિટીઓ અને ભૌતિક સવલતોનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. અમીરગઢ આર્ટ્સ કોલેજ નેક મૂલ્યાંકન માટે પસંદગી પામતા કોલેજ પરિવારે પણ ગર્વ સાથે હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. તાજેતરમાં મદ્રાસ હાઈકોર્ટ દ્વારા ઓનલાઈન દવાઓના વેચાણ પર રોક લગાવવાનો હુકમ કરવામાં આવ્યો હોવા છતાં પણ પાછલા બારણે ગેરકાયદેસર રીતે દવાઓનું વેચાણ થતું હોવાના આક્ષેપો ડીસા કેમિસ્ટ એસોસિએશન દ્વારા કરાયા છે. દવાના આ ગેરકાયદેસર વેચાણને અટકાવવા માટે ડીસા કેમિસ્ટ એસોસિએશન દ્વારા સ્થાનિક નાયબ કલેક્ટરને રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. દવા એ જીવન જરૂરિયાતની વસ્તુ છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ભારતમાં અન્ય ચીજ વસ્તુઓની જેમ દવાનું પણ ઓનલાઈન વેચાણ શરૂ થઈ ગયું છે, જેને પગલે કેમિસ્ટ એસોસિએશન દવાના ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ લગાવવા માટેની માંગ કરી રહી છે. કેમિસ્ટ એસોસિએશનના આક્ષેપ છે કે ઓનલાઈન દવાનું વેચાણ એ ખૂબ જ ખતરનાક બાબત છે અને દવાનું વેચાણ કોઈપણ જાતના પ્રિસ્ક્રિપ્શન વગર કરી શકાય નહીં. અને આ અંગે મદ્રાસ હાઈકોર્ટ દ્વારા તાજેતરમાં દવાઓના ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હોવા છતાં હજુ પણ અંદરખાની દવાઓનું ઓનલાઈન વેચાણ થતું હોવાની ઉઠી રહેલી ફરિયાદોને પગલે આજે ડીસાના કેમિસ્ટ એસોસિએશન દ્વારા ડીસાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને દવાઓના ઓનલાઈન વેચાણને બંધ કરાવવાની માંગ કરી છે. અમારી રાષ્ટ્રીય કક્ષાની માતૃ સંસ્થા એઆઈઓસીડી અને રાજ્ય કક્ષાની સંસ્થા એફજીએસસીડીએની સાથે રહીને અમે સતત સરકારમાં રજૂઆત કરતા રહ્યા છીએ કે ઓનલાઈન દવાઓનું વેચાણ, દવા વેચાણ માટેનો જે કાયદો છે, ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ એન્ડ રૂલ્સ, એ મુજબ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. દવાઓનું વેચાણ રજિસ્ટર ફાર્માસિસ્ટના દ્વારા અને ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન મુજબ જ થઈ શકે છે, તે સિવાય વેચાણ થઈ શકતું નથી. તેથી તે કાયદાનો ભંગ છે. તેમજ નશાકારક દવાઓ અને જનતાના સ્વાસ્થ્યને નુકસાન કરતી દવાઓ ખુલ્લેઆમ ઓનલાઈન વેચાણ કરીને માનવ જીવન સાથે ચેડા કરી
આપણા દેશના અમૂલ્ય યુવાધનને બરબાદીના પંથે ધકેલવાનો પણ ખેલ ખેલાઈ રહ્યો છે. તદુપરાંત લાખો કેમિસ્ટો સાથે સંકળાયેલા કરોડો કુટુંબોને બેરોજગાર કરવાનું પણ ષડયંત્ર છે. તો તેના વિરોધમાં અમે ડીસા કેમિસ્ટ એસોસિએશનના સર્વે સભ્યો દ્વારા માનનીય શ્રી એસડીએમ સાહેબને આવેદનપત્ર આપી રજૂઆત કરીએ છીએ કે ઓનલાઈન દવાનું વેચાણની જે પ્રવૃત્તિ ગેરકાયદેસર છે એને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે એવી અમારી માગણી છે. ઉત્તરાયણ પ્રસંગે પતંગની કાતિલ દોરીથી અબોલ પક્ષીઓને બચાવવા વન વિભાગે જિલ્લામાં વિવિધ સ્થળે યોજી રેલીઓ પક્ષીઓની રક્ષા માટે જનજાગૃતિ કેળવવાના તંત્રના પ્રયાસોને વ્યાપક આવકાર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. અક્ષરધામ ગ્રુપના પ્રથમ 4 પ્રોજેક્ટની ભવ્ય સફળતા બાદ આપણા શહેર ડીસામાં અક્ષરધામ 5 જેમાં 3 અને 4 BHK લક્ઝરીયસ બંગલાની સાથે અત્યંત આધુનિક સુવિધાઓની સજ્જ જેમ કે ક્લબ હાઉસ, મિની થિયેટર અને બીજું ઘણું બધું. આજે જ પધારો. અમારું સરનામું અક્ષરધામ 5 હોટલ ડીસન્ટની પાછળ ડીસા. કોન્ટેક્ટ નંબર 9249566003 અને 9800557303. સિલ્પોલિન તાડપત્રી ક્યાં વપરાય છે? જ્યાં જ્યાં પાણીથી અને વાતાવરણથી રક્ષણ મેળવવું હોય ત્યાં બધે જ, એટલે કે ઘર, દુકાન, ફેક્ટરી અને ખેતરમાં તો સિલ્પોલિન ખાસ વપરાય છે. સ્વિસ ટેકનોલોજીથી બનેલી ISI માર્કાવાળી અને 100% વોટરપ્રૂફ તાડપત્રી સિલ્પોલિન. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પડિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 2827-222-221, મોબાઈલ નંબર 9492-294-22. આપણી સંસ્કૃતિમાં કેટલાક રિવાજો પ્રચલિત છે, જેમાં ઉત્તરાયણ પર્વ પર શ્વાનો માટે લાડુ બનાવવાનો રિવાજ પણ પ્રચલિત છે. આ સમયગાળા દરમિયાન મહિલાઓ લોક ભાગીદારીથી ફાળો એકત્રિત કરીને લાડુ બનાવતી હોય છે. ઘી, ગોળ, તેલ અને ઘઉંમાંથી મહિલાઓ લાડુ બનાવે છે. ત્યારે ડીસા શહેરના નવાવાસ વિસ્તારમાં પણ સ્થાનિક મહિલાઓ દિવસભરનું કામકાજ સંપન્ન કર્યા બાદ રાત્રિના સમયે નિરાંતે શ્વાનો માટે લાડુ તૈયાર કરી રહી છે. આ સેવા કાર્યમાં વયવૃદ્ધ મહિલાઓ સાથે નાના બાળકો પણ હર્ષભેર જોડાઈ રહ્યા છે. ડીસા શહેરના પાટણ હાઈવે પર આવેલી રુદ્ર રેસિડેન્સીની મહિલાઓએ પણ ઉત્તરાયણના પર્વને લઈ શ્વાનો માટે લાડુ બનાવવાની શરૂઆત કરી છે. આ વિસ્તારની મહિલાઓ લોક ફાળો ઉઘરાવી લાડુ બનાવી રહી છે. મહિલાઓ હળીમળીને ઘઉં, તેલ, ગોળ અને ઘીમાંથી શ્વાનો માટે લાડુ બનાવી રહી છે. શિયાળાની ઠંડી જોરદાર પડી રહી છે, ત્યારે શ્વાનોનું આરોગ્ય સારું રહે અને શ્વાનોને પણ પોષણ મળી રહે તે માટે મહિલાઓ દ્વારા શ્વાનો માટે આ સેવા કાર્ય હાથ ધરાયું છે.
અમે આ દર વર્ષે લાડુનો કાર્યક્રમ રાખીએ છીએ. અમે હું રુદ્ર બંગ્લોઝમાંથી બોલું છું અને અમે દર વર્ષે લાડુનો કાર્યક્રમ રાખીએ છીએ આ કૂતરાઓ માટે, અબોલ પ્રાણીઓ માટે. અને અમે બધી મહિલાઓ બધા ભેગા થઈને 15-20-25 કિલોના લાડુ દર વર્ષે બનાવીએ. 3-4 વર્ષથી બનાવીએ. અમે આજકાલ 2-3 વર્ષથી 20-25 કિલોના લાડુ બનાવીએ છીએ કૂતરા અબોલ પ્રાણીઓ માટે. બધી મહિલા, મતલબ અમારી સોસાયટીને બધા મહિલાઓ મંડળ ભેગા થઈને આ કાર્યક્રમ 2-3 વર્ષથી કરીએ છીએ. જય માતાજી, જય ગોગ મહારાજ. અને મારું એ નિવેદન છે કે બીજે, મતલબ અમારું બી જોઈને આસપાસ રહેતા દરેક બૈરાઓ આ અબોલ પ્રાણી માટે આ સેવા કરે એ હું દરેક મહિલાને નિવેદન કરું છું. બાળપણથી જ બાળકોમાં રમતગમતની ભાવનાનો વિકાસ થાય અને બાળકોનું સ્વાસ્થ્ય પણ સુધરે તે આશયથી શાળાઓમાં રમતોત્સવનું આયોજન કરાય છે. ત્યારે ડીશા શહેરની નામાંકિત સંસ્થા એવી સંસ્કાર મંડળ સંચાલિત આદર્શ હાઈસ્કૂલ દ્વારા પણ આજે રમતોત્સવ 2018-19 આયોજન કરાયું હતું. આ રમતોત્સવમાં શાળામાં અભ્યાસ કરતા 1-4 ધોરણ સુધીના બાળકો વચ્ચે વિવિધ રમતોનું આયોજન કરાયું હતું. આજે રમતોત્સવમાં ભાગ લઈ વિદ્યાર્થીઓ પણ રોમાંચિત થઈ ગયા હતા. આ રમતોત્સવને સફળ બનાવવા માટે શાળાના પ્રધાનાચાર્ય અને વ્યાયામ શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી. આજે રમત ઉત્સવ હતો એટલે મેં એક પ્રેરણા ગીતમાં ભાગ લીધો હતો અને હું રમત ઉત્સવના એક રમતમાં પણ મેં ભાગ લીધો હતો એટલે હું રાજી રાજી થઈ અને સવાર વહેલી ઉઠી, તૈયાર થઈ અને પછી અહીંયા જલ્દી જલ્દી આવી ગઈ અને અહીંયા પ્રેરણા ગીત રચાવ્યું. પછી અમે રેલી કરી, ફટાકડા ફોડ્યા, ફુગ્ગા ઉડાડ્યા, બધાને અમારું જે પ્રેરણા ગીત હતું એમાં એક બધાને વચન આપ્યું કે વચન એટલે કે સુવિચાર કે હાલો આપણે આદર્શ બનીએ. મારું નામ કૃષ્ણ રમેશભાઈ રોજાસરા, 3 ધોરણમાં ભણું છું. નમસ્કાર. આજના મારા આદર્શ પ્રાથમિક શાળામાં ધોરણ 1-4 નું રમતોત્સવ યોજાયો છે તો મને એમાં ખૂબ જ મજા આવી. તેમાં રસ્સાખેંચ, દોરડાકૂદ, મહેંદી પાવડવાની સ્પર્ધા તથા દોરડાકૂદની રમત પણ કરાવી હતી. આજના રમતોત્સવમાં દીપ પ્રાગટ્ય કરાવી આ રમતોત્સવનું સ્વાગત કર્યું હતું તથા મશાલ કરાવી પણ રમતોત્સવનું સ્વાગત કર્યું હતું. આજના રમતોત્સવમાં મને ખૂબ જ મજા આવી અને અમે મજા પણ લીધી. મારું નામ છે આશ્રય સોની, લાલ બહાદુર શાસ્ત્રીના મેં આજે પ્રોગ્રામ વેશભૂષા કર્યું હતું. મેં આગામી ઉત્તરાયણ પર્વની ઉજવણી દરમિયાન અબોલ પક્ષીઓને પતંગની કાતિલ દોરીઓથી બચાવવા માટે જનજાગૃતિ કેળવવાના આશયથી બનાસકાંઠા જિલ્લા વન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન અંતર્ગત પક્ષી બચાવો જાગૃતિ રેલીનું આયોજન કરાયું છે. આ અભિયાન અંતર્ગત આજે જિલ્લા મથક પાલનપુરના ફાંસિયા ટેકરા વિસ્તારની બ્રાન્ચ શાળા ખાતેથી જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું. વન વિભાગના ACF બિંદુબેન પટેલ અને AG સિંધીએ લીલી ઝંડી બતાવી આ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલીમાં શાળાના વિદ્યાર્થીઓએ પક્ષીના મુખવટા ધારણ કરી શહેરના મુખ્ય માર્ગો પર ફરી શહેરીજનોને પક્ષી બચાવવાનો સંદેશ પાઠવ્યો હતો. ઉત્તરાયણના તહેવાર નિમિત્તે દોરીથી ઘવાયેલા પક્ષીઓને ત્વરિત સારવાર મળી રહે તે માટે જિલ્લામાં 48 જેટલા સ્થળોએ સારવાર કેન્દ્રો પણ ચાલુ કરાયા છે. આ રેલીમાં વન વિભાગના ACF AJ સિંધી, નાયબ વન સંરક્ષક બિંદુબેન પટેલ, RFO HJ ચૌધરી સહિત વન વિભાગના અધિકારીઓ તેમજ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. 2019 અંતર્ગત લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે આજે વિદ્યાર્થીઓનું રેલીનું આયોજન વન વિભાગ દ્વારા કરવામાં આવેલ છે, જેમાં લોકોમાં ખાસ કરીને કયા સમય દરમિયાન પતંગ ઉડાવવા અને શું કરવું અને શું ના કરવું એનો સંદેશો લોકોમાં પહોંચાડવાનો છે. અને જ્યારે પક્ષીઓ ઘાયલ થાય ત્યારે બનાસકાંઠા વન વિભાગ દ્વારા
જે 48 જેટલા ટ્રીટમેન્ટ સેન્ટર અને કલેક્શન સેન્ટર ઊભા કર્યા છે ત્યાં સુધી પક્ષીને પહોંચાડવાની વ્યવસ્થા કરવાનો મેસેજ લોકો સુધી પહોંચે એ અમારો ખાસ હેતુ છે. આજે વિદ્યાર્થીઓ દ્વારા શહેરના મુખ્ય માર્ગો ઉપર વિદ્યાર્થીઓની રેલી ફરશે અને લોકોને સૂત્રો દ્વારા અને બેનરો દ્વારા અને ખાસ કરીને જે પક્ષીઓના મોરા પહેરી અને મેસેજ પહોંચાડવાનો છે કે પક્ષીઓ ઘાયલ થાય તો આપણે શું કરવાનું છે. ગુજરાતમાં ઉત્તરાયણનો તહેવાર ખૂબ જ લોકપ્રિય છે, પરંતુ આ આનંદનો તહેવાર અબોલ પક્ષીઓ માટે જીવલેણ સાબિત થતો હોય છે. ત્યારે આજે ડીસામાં જીવદયા સંગઠન દ્વારા શાળાઓમાં ભણતા બાળકોને સુરક્ષિત ઉત્તરાયણ ઉજવવા માટે અપીલ કરાઈ હતી. ઉત્તરાયણનો તહેવાર આનંદ અને ઉલ્લાસનો તહેવાર માનવામાં આવે છે અને આ તહેવારની લોકપ્રિયતા ગુજરાતમાં તો વિશેષ જોવા મળે છે. પરંતુ આનંદ અને ઉત્સાહનો આ તહેવાર ઘણીવાર માતમમાં ફેરવાઈ જતો હોય છે. ત્યારે ડીસામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને રોટરી ક્લબ દ્વારા ઉત્તરાયણના તહેવારની ઉજવણી અંગે લોકોને જાગૃત કરવા માટે એક મોહિમ શરૂ કરવામાં આવી છે. બાળકોમાં લોકપ્રિય માનવામાં આવતા ઉત્તરાયણના તહેવાર દરમિયાન કોઈ મોટી હોનારત ન થાય તે માટે બાળકોને ખાસ ધ્યાન આપવા માટે શાળાઓમાં પહોંચીને બાળકોને સુરક્ષિત ઉત્તરાયણ ઉજવવાની સમજણ આપવા ઉપરાંત પતંગ ચગાવતી વખતે પક્ષીઓને પણ ઈજા ન થાય તે બાબતનું વિશેષ ધ્યાન રાખવા બાબતે રોટરી ક્લબ દ્વારા અપીલ કરવામાં આવી હતી. ઉત્તરાયણનો પર્વ આવી રહ્યો છે અને ઉત્તરાયણ ઉપર આપણે પતંગો ચગાવતા હોઈએ છીએ, તો એ વખતે વાલીઓએ ધ્યાન રાખવાનું છે કે એમના બાળકો ઊંચા ધાબા ઉપરથી પતંગ ચગાવતી વખતે પડી ના જાય. પતંગને લૂંટવા માટે જે દોડતા હોય છે એ દરમિયાન જે એક્સિડન્ટ થતા હોય છે, તો નાના બાળકોને એ વાતની અવેરનેસ હોતીથી દરેક વાલીઓએ એનું ધ્યાન રાખવું જોઈએ. અને જે લોકો પતંગ ચગાવવાના ખૂબ રશિયા છે, ખરેખર પતંગ ચગાવવો એ કોઈ ગલત બાબત નથી, પરંતુ જ્યારે આપણે પતંગ ચગાવીએ છીએ ત્યારે પક્ષીઓને આનાથી ઘાયલ કરતા હોઈએ છીએ. સવારના ટાઈમે જે પક્ષીઓ બહાર નીકળતા હોય છે 5-7 થી 9 ટાઈમે, એ ટાઈમે જ્યારે પતંગ ચગાવીએ છીએ ત્યારે વધુ વધુ પક્ષીઓ ઘાયલ થાય છે. અને સાંજે માળામાં આવવા માટે પક્ષીઓ 5-7 ટાઈમમાં આવતા હોય છે, એ ટાઈમે જો પતંગ ચગાવીએ તો ઘણા પક્ષીઓ ઘાયલ થતા હોય છે. તો આપણે આપણા આનંદને બીજાને દુઃખ આપીએ અને ઉજવીએ એ વસ્તુ યોગ્ય નથી. તો દરેક નાગરિકોને અમારો અનુરોધ છે કે સવાર સાંજના ટાઈમે પતંગ ના ચગાવતા બપોરના ટાઈમે પતંગ ચગાવો અને ઓછી પતંગ ચગાવો. અને આપણી દરેક બાળકોનું આપણે ધ્યાન રાખીએ કે એક્સિડન્ટ ઓછા એક્સિડન્ટ થાય એના માટેનું, અને એના માટેનું એક અભિયાન અમારી ડીસા રોટરી ક્લબ, રોટરી ક્લબ ઓફ રસાણા, રોટરી ક્લબ ઓફ ડીએનપી આર્ટ્સ કોલેજના જોઈન્ટ ઉપક્રમે એક પ્રોગ્રામનું અમે આયોજન કર્યું છે કે ડીસા શહેરની અંદર દરેક સ્કૂલ અને કોલેજની અંદર 10 દિવસ સુધી દરેક સ્કૂલોમાં અમે અવેરનેસનો પ્રોગ્રામ આપીશું અને બાળકોને સમજાવીશું કે પતંગ ચગાવવી જોઈએ, ના ચગાવવી જોઈએ, કયા ટાઈમે ચગાવવી જોઈએ, એ દરમિયાન શું શું ધ્યાનમાં રાખવું જોઈએ. અને જ્યારે પક્ષીઓ ઘાયલ થાય તો એના માટેનું એક અમે સેન્ટર ચાલુ કર્યું છે, તો એ સેન્ટરની અંદર અમારો નંબર આપીને રાખીએ છીએ કે જ્યારે પતંગ દરમિયાન જે ઘાયલ પક્ષીઓ હોય એ પક્ષીઓની સારવાર માટે અમને જાણ કરે અને અમે એ પક્ષીઓને બચાવવા માટે પ્રયત્નશીલ છીએ. થેન્ક યુ. રોટરી ક્લબ અને કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવેલી આ સલાહને લઈ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ પ્રભાવિત થઈ ઉઠ્યા છે અને આગામી સમયમાં ઉત્તરાયણની સુરક્ષિત ઉજવણી કરવાનો સંકલ્પ કર્યો હતો. અમારી શાળા KB અગ્રવાલમાં પક્ષી બચાવ અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અમને શીખવ્યું હતું કે પક્ષીઓને પતંગો ચગાવી નહીં, સવારના ટાઈમે જ્યારે પક્ષીઓ ઉડતા હોય એ ટાઈમે પતંગ ના ચગાવી અને સાંજના ટાઈમે જ્યારે પક્ષીઓ ઉડતા હોય એ ટાઈમે પતંગ ના ચગાવી. તેથી અમારી શાળાના વિદ્યાર્થીઓએ સંકલ્પ કર્યો છે કે સવારના ટાઈમે અને સાંજના ટાઈમે પતંગ ચગાવી નહીં, અને બીજાનો બી આગ્રહ કરવો કે તે પણ ના પતંગ ના ચગાવે. અને નાના બાળકોને ખાસ નમ્ર વિનંતી કે જે પતંગ લૂંટવા માટે ભાગે છે તે ના ભાગે, કારણ કે તેના કારણે ઘણા બધા અકસ્માતો પણ થાય છે. બનાસકાંઠા વન વિભાગ અને વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ઉત્તરાયણ પર્વ નિમિત્તે આયોજિત કરુણા અભિયાન અંતર્ગત થરાદ ખાતેની વન વિભાગની નોર્મલ રેન્જ કચેરી દ્વારા પણ આજે જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું. આ રેલીમાં જોડાયેલા થરાદની શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓએ નગરજનોને પક્ષી બચાવવાનો સંદેશ આપ્યો હતો. આગામી મકર સંક્રાંતિના તહેવાર વખતે ગગનમાં વિહરતા અબોલ પક્ષીઓને પતંગની કાતિલ દોરીથી બચાવવા માટે જનજાગૃતિ કેળવવાના આશયથી યોજાયેલી આ રેલી મલુપુર રોડથી નીકળી મુખ્ય હાઈવે, બસ સ્ટેન્ડ તેમજ બળિયા હનુમાન ચોક સહિત અન્ય વિસ્તારોમાં ફરી પરત ફરી હતી. મકરસંક્રાંતિ નિમિત્તે આપણે પતંગ ચગાવવાનો પ્રોગ્રામ કરીએ છીએ, તો ઊંડા પક્ષીઓ એમાં મરણનિશાન થાય છે કાં તો ઘાયલ થાય છે. તો ચાલુ સાલે થરાદ નોર્મલ રેન્જ તથા થરાદ વિસ્તરણ રેન્જ દ્વારા શાળાઓની બાળાઓનું તેમજ વિદ્યાર્થીઓનું એક રેલીનું આયોજન કરી અને
લોકો સુધી આ કાર્યક્રમ શું છે તે પહોંચતું કરવાની એક દિશા સૂચવી છે. દાતા પંથકમાં પણ પક્ષીઓને બચાવવા માટે ફોરેસ્ટ વિભાગના બેનર હેઠળ આજે રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો હતો. સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણ પર્વ ધૂમધામથી ઉજવાય છે. જો કે ઉત્તરાયણ વખતે દોરીથી ઘાયલ થઈ અસંખ્ય પક્ષીઓ મોતને ભેટતા હોય, આજે દાંતા ખાતે ફોરેસ્ટ વિભાગની ટીમે વિશાળ રેલી યોજી પક્ષીઓને બચાવવા માટે જનજાગૃતિ કેળવવાનો પ્રયાસ કર્યો હતો. આ રેલીમાં શાળાના બાળકો તેમજ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ સાથે પક્ષી પ્રેમીઓએ પણ મોટી સંખ્યામાં ભાગ લઈ લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. ઉત્તરાયણના પર્વ નિમિત્તે ઘવાયેલા એક પણ પક્ષીનું સારવારના અભાવે મૃત્યુ ન થાય એવા ગુજરાત સરકારના સંવેદનશીલ અભિગમને લક્ષ્યમાં રાખી વન વિભાગ ગુજરાત રાજ્ય તરફથી કરુણ અભિયાન 2019ના ભાગીદાર થઈ બનાસકાંઠા વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ જિલ્લા વન અધિકારી શ્રી જી એસ સિંહ સાહેબના રાહબરી અને નેતૃત્વ હેઠળ જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ અલગ અલગ રેલીઓનું આયોજન કરી પ્રજાજનોમાં કરુણા અભિયાન 2019 અંતર્ગત લાગણી વધે, એમના એમની જાણકારી વધે તે હેતુથી દાંતા પશ્ચિમ અને દાંતા પૂર્વ રેન્જ તરફથી તાલુકા કક્ષાએ રેલીનું આયોજન કરવામાં આવેલું, જેમાં બંને સ્કૂલોના વિદ્યાર્થીઓને સહભાગી થયેલા. આ સફળ કાર્યક્રમમાં આપ મીડિયા મિત્રોએ પણ આપનો પોતાનો ભાગીદારી આપેલી, જે બદલ અમે તમને પણ આભારી. હવે એક નજર આજના સોના ચાંદીના ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે યથાવત સ્થિતિ રહી હતી. આજે એક તોલા સોનાનો ભાવ 32,450 રૂપિયા યથાવત રહ્યો હતો, જ્યારે એક કિલો ચાંદીનો ભાવ પણ 38,800 રૂપિયા યથાવત રહ્યો હતો. એ જ રીતે એક કિલો રૂપાનો ભાવ પણ 38,600 રૂપિયા યથાવત રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજ બજારના ભાવ. ડીસાગંજ બજારમાં આજે એરંડાના ભાવ 1,015 થી 1,025 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના ભાવ 705 થી 709, મગફળીના 651 થી 835, ઘઉંના 370, બાજરીના 358 થી 373, ગવારના 810 થી 814, રાજગ્રાના 1,101 તેમજ રચકા બાજરીનો ભાવ 396 રૂપિયા રહ્યા હતા. ડીસાગંજ બજારમાં આજે એરંડાની 665 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 85, મગફળીની 2,402, ઘઉંની 10, બાજરીની 360, ગવાની 5, રાજગ્રાની 12 તેમજ રચકા બાજરીની 16 બોરીની આવક થઈ હતી. સમાચાર અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. બીએસએનએલ અને એલઆઈસીના કર્મચારીઓ 2 દિવસની હડતાળ પર જતા કામગીરી ઠપ. જો કે કર્મચારીઓ નિર્ધારિત કાર્યક્રમ મુજબ કામકાજથી અળગા રહેવા મક્કમ. રાજ્યકક્ષાના ગણતંત્ર દિન પર્વની ઉજવણીના યજમાન બનેલા બનાસકાંઠામાં ગામે ગામ સ્વચ્છતા દિવસની કરાઈ ઉજવણી. બાળકો તેમજ ગ્રામજનોને સ્વચ્છતા જાળવણી માટે અપાયું માર્ગદર્શન. દવાના બિન અધિકૃત રીતે ઓનલાઈન થતા વેચાણ સામે ડીસાના દવાના વિક્રેતાઓએ પણ માંડ્યો મોરચો. ડીસા કેમિસ્ટ એસોસિએશને નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી નોંધાવ્યો ઉગ્ર વિરોધ. ઉત્તરાયણ પ્રસંગે પતંગની કાતિલ દોરીથી અબોલ પક્ષીઓને બચાવવા વન વિભાગે જિલ્લામાં વિવિધ સ્થળે યોજી રેલીઓ. પક્ષીઓની રક્ષા માટે જનજાગૃતિ કેળવવાના તંત્રના પ્રયાસોને વ્યાપક આવકાર. તો આ હતા આજના બીકે ન્યૂઝ. નવા સમાચારો સાથે આવતીકાલે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.